નમસ્કાર મિત્રો, આજે આ ગાંગી અને એના બાબા જ્યાં રહેતા હતા ત્યાં હવે માલધારીઓએ વસવાટ કરી નાખ્યો છે અને આ ગાંગી અને એમના બાબાને ત્યાંથી ભાગી જવાની ધમકી આપે છે. પણ આ બાબાએ તો એ માલધારીઓની સામે જ પોતાનું ઝૂંપડું બાંધી અને રહેવા લાગ્યા. પણ આ વાત લાખા માલધારીને ગમતી નથી, તેથી તે આ ગાંગીની પાસે જઈને કહે છે કે આવતીકાલે આ જગ્યા છોડી અને ચાલા જજો, નહીતર આ લાકડી તમારી સગી નહીં થાય. અને આમ કહી અને લાખો પોતાના ભાઈઓ સાથે વગડે ગાયો ચરાવવા માટે ચાલ્યો જાય છે. અને ત્યાં વાતો કરે છે કે આજે સાંજે ઘરે જઈને જોજો, મારા ડરથી પેલા બાપ બેટી ભાગી ગયા હશે. અને આમ વાતો કરતા કરતા આ માલધારીઓ ઘરે આવે છે અને ઘરે આવીને જુએ છે તો આ ગાંગી અને એના બાબા તો ગયા નથી. તેથી આ માલધારીઓ લાખાને હસે છે કે જુઓ, તમારા ડરથી પેલા બાપ બેટી ભાગી ગયા. અને ત્યારે ગુસ્સામાં આવી અને આ લાખો તો લાકડી લઈ અને પહોંચ્યો ત્યાં. અને ત્યાં જઈને કહે છે કે હે ગાંગી, બહાર નીકળ. અને ત્યારે ગાંગી અને એના બાબા બહાર આવે છે કે હા ભાઈ બોલો. અને ત્યારે લાખો કહે છે કે ગઈકાલે મેં તમને અહીંયાથી ભાગી જવાનું કહ્યું હતું, તો પણ તમે કેમ નથી ગયા બોલો. અને ત્યારે આ બાબા કહે છે કે અમે તમને અમારું રહેઠાણ તો આપી દીધું છે અને અમે અહીંયા રહીએ છીએ, એમાં તમને શું વાંધો છે. ત્યારે આ લાખો કહે છે કે મને તમારી શકલ જોવી ગમતી નથી, માટે તમે અહીંયાથી હાલ જ ભાગી જાઓ. અને ત્યારે બાબા બોલ્યા કે હે લાખા, તારામાં જો એટલી હિંમત હોય ને તો મને અહીંયાથી બહાર કાઢીને બતાવ, તો હું માની લઉં કે તું ખરો છે. અને ત્યારે લાખો તો આટલા શબ્દો સાંભળતાની સાથે તો ગુસ્સામાં આવી અને લાલ પીળો થઈ ગયો અને હાથમાં જે લાકડી હતી એ બાબાની ઉપર ઉગામી અને જોરથી બાબાને મારવા ગયો ને, ત્યાં તો બાબાની આંખોના એક ઈશારાની સાથે આ આખી લાકડી સળગી ગઈ. અને ત્યારે આ ઘટના જોઈ અને લાખાના ડોળા ફાટી ગયા. અને લાખાની સાથે આવેલા આ માલધારીઓ પણ વિચારે ચડી ગયા કે આ વળી કેવી ઘટના બની અને આવું કેવી રીતે બન્યું હશે. પણ ત્યાં તો આ બાબા જોર જોરથી હસવા લાગ્યા કે કેમ માલધારી, તારું પાણી તે બતાવી દીધું. અરે એટલું તો વિચાર કર કે તને જે તારી લાકડી ઉપર આટલો બધો ઘમંડ હતો, એ તારી લાકડી પણ તારી સગી ના થઈ તો તને કઈ વાતનો આટલો બધો ઘમંડ છે, બોલ લાખા. અને મને મારવા આવ્યો છે તો હવે મને માર. અને ત્યારે લાખો કાંઈ બોલ્યો નહીં અને કહે છે કે તમારી તો પછી વાત. અને આમ આટલું કહી અને આ લાખો એના માલધારીઓને લઈ અને પાછો પોતાના રહેઠાણે ચાલ્યો જાય છે. અને ત્યાં જઈને કહે છે કે આ બાબાએ મારી લાકડી કેવી રીતે સળગાવી નાખી અને હું એમની સામે કાંઈ કરી કેમ ના શક્યો. અને ત્યારે બીજા માલધારીઓ કહે છે કે એ તો આજે એનો સમય સારો હતો, તેથી એ ડોસો બચી ગયો. બાકી હવે આપણે એને આવતીકાલે જોઈ લઈશું અને અત્યારે સૂઈ જઈએ. અને આમ પછી તો આ માલધારીઓ સૂઈ જાય છે. અને ત્યારે ગાંગી એના બાબાને જઈને કહે છે કે વાહ બાબા, આજે તમે પેલા લાખાને બરાબર પાઠ ભણાવ્યો અને હવે મને નથી લાગતું કે આપણને તે ફરીવાર હેરાન કરવા આવે. અને ત્યારે બાબા કહે છે કે આ તો એને એક નાનકડો ચમત્કાર આપ્યો છે કે તે સુધરી જાય, અને જો એ નહીં સુધરે તો પછી એના કિસ્મત. અને આમ કરતા કરતા રાત વીતી અને સવાર થઈ. ત્યારે સવારે બધા જ માલધારીઓ રોજની જેમ આજે પણ વહેલી સવારે પોતાના માલઢોરને લઈ અને ચરાવવા માટે વગડે નીકળી જાય છે. અને વગડામાં પોતાની ગાયોના દળને ચારતા હોય છે. અને ત્યારે ત્યાં ઘટના એવી બને છે કે ત્યાંથી 15-20 લૂંટારાઓ લૂંટફાટ મચાવતા ત્યાંથી નીકળે છે. અને ત્યારે આ ગાયોના ધણ પાસે તેઓ આવી પહોંચે છે. અને આવ્યા પછી તેમણે આ માલધારીઓની ગાયો ભેંસો જોઈ અને વિચારવા લાગ્યા કે આ ધણ જો આપણે પડાવી લઈએ ને તો 2-4 મહિના આપણને શાંતિ થઈ જાય. અને આમ વિચારી અને આ લૂંટારાઓ આવે છે આ માલધારીઓની પાસે. અને ત્યાં આવીને કહે છે કે હે માલધારીઓ, અમે દૂર દૂરથી આવ્યા છીએ અને કકડીને ભૂખ લાગી છે, તો અમને થોડુંક દૂધ આપશો. અને ત્યારે આ માલધારીઓમાં લાખો ઊભો થઈને એટલું બોલ્યો કે તમે તો 15-20 જણા છો, માટે આટલું બધું દૂધ કોણ આપે. અને કદાચ 2-4 જણા હોત તો અમને આપવામાં કાંઈ વાંધો ન હતો, પરંતુ આવા રાક્ષસ જેવા મોઢા લઈને નીકળી પડ્યા છો, તો આગળ ચાલ્યા જાઓ, બાકી અહીંયા તો તમને કાંઈ મળવાનું નથી. અને ત્યારે આ લૂંટારાઓ કહે છે કે તું મને ઓળખે છે ખરા.
અને ત્યારે લાખો કહે છે કે વળી તમને ઓળખી અને મારે શું કરવું છે, તમ તમારે રસ્તે થાઓ. અને ત્યારે એક લૂંટારો કહે છે કે આ બધી જ ગાયો ભેંસોને ઘેરી લો અને આપણા રહેઠાણ તરફ લઈ લો, અને આજે તો હું એ જોઉં છું કે આ ગાયોના ધણને લૂંટતા આપણને કોણ રોકે છે. અને ત્યારે આ લાખો હાથમાં લાકડી લઈને સામે આવી ગયો કે આ ગાયોના ધણ કાંઈ તમારા બાપના નથી, કે તમે આમ એને લૂંટીને ચાલ્યા જશો. અને આમ પછી તો ત્યાં વગડામાં આ લાખો અને લૂંટારાઓ બાથે વળગ્યા, પણ ત્યાં તો એક જણાએ પૂરી તાકાત કરી અને લાકડી લાખાના માથા ઉપર જોરથી મારી, અને આ લાકડી વાગતાની સાથે તો આ લાખાના હાથમાંથી લાકડી પડી ગઈ અને પોતાની આંખોની સામે કાળા કુંડાળા આવી ગયા અને પાઘડી હોહરવા લોહીના રેલા ઉતર્યા, અને ત્યાં જ ધડામ કરતો તે હેઠો પડ્યો અને ત્યાં જ બેભાન થઈ ગયો. અને ત્યારે આ ઘટના જોતાં જ બીજા માલધારીઓના ડોળા ફાટી ગયા કે અરે રે, આપણો સૌથી શક્તિશાળી માણસની આવી હાલત થઈ છે તો આપણી કેવી થશે. અને આમ પછી તો બીજા માલધારીઓ પોતાના જીવ બચાવી અને પોતાના રહેઠાણ તરફ ભાગી છૂટ્યા, અને દોડતા દોડતા પોતાના ઘરે આવે છે. અને ઘરે આવી અને બધી વાતોનો અવાજ થઈ રહ્યો છે ત્યારે કેટલાક રડી પણ રહ્યા છે. અને આવો બધો અવાજ જ્યારે આ બાબાના કાને પડ્યો ને, ત્યારે બાબા બોલ્યા કે ગાંગી બેટા, આ માલધારીઓના પડાવમાં શેનો અવાજ થાય છે? ત્યારે ગાંગી કહે છે કે મને શું ખબર બાબા, પણ તેમના પડાવમાં અમુક માણસો રડી રહ્યા છે, તો નક્કી કંઈક અનહોની ઘટના બની હોય એવું મને જણાય છે. અને ત્યારે બાબા બોલ્યા કે બેટા, લડાઈ ઝઘડા તો કુટુંબમાં થયા કરે અને પાડોશમાં પણ થયા કરે, પણ આપણે આવા વખાના સમયમાં એમનો સાથ આપવો જોઈએ, માટે ચાલ આપણે જઈને જોઈએ તો ખરા કે ત્યાં ઘટના શું બની છે. અને આમ કહી અને બંને બાપ બેટી પહોંચે છે એ માલધારીઓના પડાવમાં, અને ત્યાં જઈને જુએ છે તો અમુક ભાઈઓ અને અમુક બહેનો રડી રહી છે કે આપણે લૂંટાઈ ગયા અને આપણું ઘર બરબાદ થઈ ગયું. ત્યારે આ બાબા ત્યાં જઈને પૂછે છે કે ભાઈ શું થયું અને આમ શું કામ રડો છો એ તો કહો. અને ત્યારે એક માલધારી કહે છે કે અમે ગાયોના ધણને લઈ અને વગડામાં ચારતા હતા, અને ત્યાં 15-20 લૂંટારાઓ આવી અને અમારા ધણને લૂંટી લીધું છે, અને અમારા આધાર એવા લાખાને પણ તેમને ત્યાં જ મારી મારી અને અધમુઓ કરી નાખ્યો છે. અને ત્યારે આ બાબા કહે છે કે એમ વાત છે તો ચાલો મને એ જગ્યા ઉપર લઈ જાઓ, અને ક્યાં છે એ લૂંટારાઓ એ મને બતાવો. અને ત્યારે એ માલધારીઓ કહે છે કે બાબા, તમ તમારે ઘરે ચાલ્યા જાઓ, અને તેઓ 20 જેટલા છે અને તમે રહ્યા વૃદ્ધ, તો તમે શું કરવાના છો? ત્યારે એ ગાંગી બોલી કે તમારા લાખાની લાકડી સળગાવતા વાર નહોતી લાગી ને, એમ આ ગાયોના ધણને છોડાવતા મારા બાબાને વાર નહીં લાગે, માટે અમને ઝડપથી એ જગ્યાએ લઈ જાઓ. અને ત્યારે આ માલધારીઓ પાછા એ ગાંગી અને એના બાબાને લઈ અને ભાગતા ભાગતા એ વગડામાં જાય છે, અને ત્યાં જઈને જુએ છે તો આ બધા જ લૂંટારાઓ ત્યાં ભેગા મળી અને ગાયોના ધણને લૂંટી અને દૂધડા પી રહ્યા છે. ત્યારે આ ગાંગી અને એના બાબા પહોંચે છે પેલા લાખાની પાસે, અને એ લાખાને જઈ અને ઊભો કરે છે. ત્યારે લાખાને માંડ માંડ ભાન આવે છે, અને પછી આ બાબા પેલા લૂંટારાઓની પાસે જઈ અને કહે છે કે હે ભાઈ, આ ગાયોના ધણ અમારા માલધારીઓના છે, માટે તમે એમને પાછા આપી દો અને તમે તમારા માર્ગે પડો. અને ત્યારે આટલી વાત સાંભળી અને 15 જણા હસવા લાગ્યા કે ડોસા, તારો એક પગ તો કબરમાં છે અને બીજો પગ હવે ઉપડી જવાની તૈયારીમાં છે, માટે અમારે તારા મોતનું કારણ નથી બનવું, માટે અહીંયાથી ચાલ્યો જા અને અમને અમારું કામ કરવા દે. અને ત્યારે ગાંગી બોલી કે બાબા, લાતો કે ભૂત બાતો સે નહીં માનેંગે, અને આમને હવે એમની ઓકાત તમારે બતાવવી જ પડશે. અને ત્યારે આ લૂંટારાએ હુકમ કર્યો કે આ છોકરીને પણ ઉપાડી લો અને આ બુઢ્ઢાને પણ એની ઓકાત બતાવી દો. અને ત્યારે બે લૂંટારાઓ આ ગાંગીને પકડવા માટે એની પાસે આવે છે. ત્યારે આ બાજુ બધા જ માલધારીઓ જોઈ રહ્યા છે કે આ બાબા અમારા માટે એમના જીવને જોખમમાં શું કામ નાખી રહ્યા છે. પણ ત્યાં તો આ બંને લૂંટારાઓ જેવા ગાંગીની પાસે આવી અને એને પકડવા ગયા ને, ત્યાં તો ગાંગીએ હાથમાં લાકડી લીધી અને બંને જણના માથા ફોડી નાખ્યા. અને ત્યારે આ બાજુ બાબા પણ એ લૂંટારાઓની ઉપર તૂટી પડે છે, અને પછી તો
આ ગાંગી અને એના બાબા આ બધા જ લૂંટારાઓને મારી મારી અને અધમુઆ કરી નાખે છે અને ત્યારે બરાબરનો માર ખાધા પછી આ બધા જ લૂંટારાઓ પોતાના જીવને બચાવી અને ત્યાંથી ભાગી છૂટે છે અને ત્યારે આ ઘટના જોઈ અને બધા જ માલધારીઓ પણ આ બંને બાપ બેટીની પાસે આવે છે ત્યારે ગાંગી બોલે કે લો માલધારીઓ આ તમારા માલઢોરને લઈ અને આપણા રહેઠાણે ચાલી નીકળો, હવે એમના ઉપર કોઈ ભય નથી રહ્યો. અને ત્યારે આ લાખો તો લાજી મર્યો અને આ બાબાના પગમાં જઈને પડી ગયો કે બાબા મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ અને આજે અમને સમજાય છે કે તમે આટલા બધા શક્તિશાળી હોવા છતાં પણ ક્યારેય પોતાની શક્તિનો ઘમંડ નથી કર્યો કે દેખાવ નથી કર્યો અને મેં તમારું રહેઠાણ પડાવી લઈ અને તમને ખૂબ જ ધમકાવ્યા તો પણ તમે શાંત રહી અને પોતાની નવી ઝૂંપડી બનાવી અને હું એક તુચ્છ માણસ કે મારી જાતને અને મારી શક્તિને ઘમંડ સમજતો હતો પણ આજે એ મારો ઘમંડ તૂટી ગયો છે અને મને મારા કીધેલા વેણ ઉપર હવે પછતાવો થાય છે. અને ત્યારે બાબા કહે છે કે એમાં મને કોઈ વાતનું દુઃખ નથી અને ચાલ ભાઈ લાખા, હવે આપણા રહેઠાણે જઈએ અને ત્યાં તારો પરિવાર તારી ચિંતા કરતો હશે. અને પછી તો બધા જ પોતાના રહેઠાણે આવે છે અને આવીને કહે છે કે આ બાબાએ આપણા ગાયોના ધણને બચાવી લીધા છે. ત્યારે બધા જ માલધારીઓ આ બાબાની પાસે આવી અને એમની માફી માગતા કહે છે કે અમે તમારું રહેઠાણ પડાવી લીધું હતું તો હવે અમે તમને તમારું એ રહેઠાણ પાછું આપવા માટે આવ્યા છીએ અને અમે અહીંયાથી બીજી જગ્યાએ નીકળી જઈશું. અને ત્યારે બાબા બોલ્યા કે તમે મારી વાત માનો અને જ્યાં સુધી આ વિસ્તારમાં લીલોતરી અને હરિયાળી છે ને ત્યાં સુધી નિરાતે તમે તમારા માલઢોરને અહીંયા ચરાવો અને મને મારા રહેઠાણની કોઈ જરૂર નથી, કેમ કે મેં તો મારી નવી ઝૂંપડી બનાવી નાખી છે, માટે હવે આપણે હળીમળી અને અહીંયા રહેવું જોઈએ. અને ત્યાર પછી તો આ માલધારીઓ અને આ ગાંગી અને એના બાબા સાથે હળીમળીને રહેવા લાગ્યા. અને મિત્રો, પછી શું ઘટના બને છે તે હવે આપણે આગળના ઇતિહાસમાં જોઈશું.